નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. યુરોપથી પરત આવીને વધુ પૈસા કમાવા થાઈલેન્ડ ગયેલા બાલાસિંદોરના 3 યુવકનો થાઈલેન્ડ એરપોર્ટ પરથી કોઈ અજાણ્યા લોકો કારમાં બેસાડીને લઈ ગયા બાદ એક જ વાર પરિવાર સાથે ફોન પર વાત થયા બાદ યુવકોનો કોઈ ફોન કે મેસેજ નહીં આવતા અને સંપર્ક નહીં થતા યુવકોના પરિવારજનો બન્યા છે ચિંતિત. પોલીસ તેમજ સરકાર પાસે પરિવારે 3 યુવકોને પરત ઘરે લાવવાની માંગી મદદ. મહીસાગર જિલ્લાના બાલાસિંદોર શહેરના એક જ પરિવારના 3 યુવાનોને નોકરી આપવાના બહાને બેંકોક એરપોર્ટ પરથી અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અપહરણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાલાસિંદોર નગરમાં રહેતા ફેઝલભાઈ સબગીરભાઈ શેખ, સકલેન સબગીરભાઈ શેખ અને વસીમ ઇસ્માઇલભાઈ શેખ નામના એક જ પરિવારના 3 યુવાનો 14 માર્ચ 2024 રોજ યુરોપના આર્મેનિયા ગયા હતા અને 3 યુવાનો 25 જૂને ઘરે આવ્યા હતા અને ફેઝલભાઈ સબગીરભાઈ શેખ, સકલેન સબગીરભાઈ શેખ અને વસીમ ઇસ્માઇલભાઈ શેખ વધુ પૈસા કમાવા 26 જૂને રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી થાઈલેન્ડ ગયા હતા. થાઈલેન્ડ પહોંચ્યા બાદ 3 યુવાનોના કોઈ સમાચાર ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. 3 દિવસ બાદ 28 જૂને ઇન્ટરનેટ પરથી બાલાસિંદોર પરિવારજનો પર અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો કે તમારા માણસો ફસાઈ ગયા છે અને એરપોર્ટથી લોકો ગાડીમાં બેસાડીને મ્યાનમાર બોર્ડર પર ક્રોસ કરીને અંદર લઈ ગયા છે અને મોબાઈલ પાસપોર્ટ જેવી તમામ વસ્તુઓ પણ લઈ લીધી છે. આવો મેસેજ મળતા પરિવારજનોને યુવાનોની ચિંતા સતાવી રહી હતી. બીજી બાજુ થાઈલેન્ડ ગયેલા 3 યુવાનો તરફથી કોઈ ફોન કે મેસેજ પરિવારજનોને મળ્યો નથી. આખરે પરિવારજનોએ 3 પરત પોતાના વતનમાં લાવવા સ્થાનિક પોલીસને જાણ કરી છે અને બાલાસિંદોર ધારાસભ્ય માનસી ચૌહાણ દ્વારા પણ આ ઘટનાની યોગ્ય તપાસ કરવા અને જો આ 3 યુવકો ગુમ થયા હોય કે તેમનું અપહરણ થયું હોય તો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સરકારને પોતે જાણ કરી આ 3 યુવાનોને પરત ભારત લાવવા સરકાર પ્રયત્નો કરે તે માટે જાણ કરશે તેમ જણાવ્યું હતું. હું બાલાસિંદોર મહીસાગરથી બોલું છું. મહીસાગર જિલ્લો છે. હું છોકરાની મમ્મી છું. વસીમ નામ છે. એના 2 શાળા છે. 3 જણાને કિડનેપ કરી લીધા છે. હું નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે મારા 3 છોકરા અમને વાપસ મળે. બસ અમારી તમારાથી અપીલ છે. અમારી અપીલને તમે સ્વીકાર કરજો ને અમારા સહી સલામત 3 છોકરા ઘરે આવી જાય સહી સલામત. હું તમને નર્મ વિનંતી કરું છું, હાથ જોડું છું, મારા 3 છોકરા સહી સલામત વતન આવી જાય. બસ અમારી એટલી જ અપીલ છે કે હું થાઈલેન્ડ જઉં છું. અર્માનિયાથી પછી આ લોકોને થાઈલેન્ડ ઉપાડ્યા. થાઈલેન્ડ જેવા એરપોર્ટ પર ઉતર્યા એવા જે લોકોને બંદૂકની અણીએ કિડનેપ કરી લીધા છે. 2 જણા લેવાયા હતા અને એમને ડાયરેક્ટ લઈ ઉઠાવી લીધા છે. મારા છોકરા એનો 2 સારો, મારો છોકરો અહીંયાથી 24 તારીખનો ફ્રાઈડે આવ્યા, 25 સવારે આવ્યા ને 25 સાંજે નીકળ્યા. તમને કે અમે અર્માનિયા જઈએ છીએ, અમને કશું વાત કરી નથી. ત્યાંથી પછી રાતે 1 વાગ્યાનો ફ્લાઇટ હતો જે 26 તારીખે ત્યાં ઉતર્યા સવારે થાઈલેન્ડના એરપોર્ટે. ત્યાંથી અમને કે ગાડી આવી, એમણે કે સેલ્ફી ફોટા મોકલો, તમે સેલ્ફી મોકલી. ત્યાંથી એક ગાડી આવી તેમને બેસાડીને ધમકી આપી અને બંદૂકની આણીએ ધમકી આપી અમે બેસાડીને લઈ ગયા ત્યાં. આજે મારા મત વિસ્તાર 101 બાલાસિંહોરમાંથી 3 મુસ્લિમ મિત્રો એ થાઈલેન્ડ ગયા છે ને ત્યાં એમનું અપહરણ થયું છે અથવા ગુમ થયા છે એવી માહિતી મને બાલાસણના એક રિયાઝભાઈ કરીને છે, કાર્યકર એડવોકેટ બી છે. અને સાથે સાથે અત્યારે જ 11 વાગે બાલાસણના PI નીનામા સાહેબને પૂછ્યું તો એમણે પણ કીધી કે આવી રજૂઆત મારી સમક્ષ આવી છે અને સાચું શું છે એ તપાસીને તમને ફરી જાણ કરું છું એવું મને માહિતી આપી છે. એટલે ખરેખર જો આમનું અપહરણ થયું હોય, ગુમ થયા હોય થાઈલેન્ડની અંદર, તો એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે મને પૂરી માહિતી મળતા જાણ કરીશ અને મદદરૂપ એમના પરિવારજનોને થઈશું. કારણ કે મારા મત વિસ્તારના છે, બાલાસણોરના છે એવી માહિતી મને મળી છે. છાપામાં પણ આ રીતે આવેલું છે અને એટલા માટે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે મારી પણ ફરજ થાય છે કે આવું કંઈ ઘટના બની હોય તો એના માટે પૂરું ચકાસણી કરી જાણકારી મેળવીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ બાબતે મદદરૂપ થાય, શોધવા માટેના પ્રયત્નો કરે એવો મારો પ્રયાસ રહેશે.